હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર વેવ ઓપ્ટિક્સ માં ધ્રુવીભવન ની ચર્ચાઓ છે એ કમ્પ્લીટ કરી અને વ્યવહાર ની અંદર થતી ધ્રુવીભવન ઘટનાઓ જેની અંદર પ્રકિરણ અને પરાવર્તન ની અંદર ઇન્ટેન્સિટી માં શું ફેરફાર થતો હતો એની ચર્ચાઓ આપણે કમ્પ્લીટ કરી. હવે જે છે એ આગળ વધવાનું છે, એનાથી એમાં આપણે વચ્ચે એક પોઈન્ટ જે છે એ રાખેલો હતો, એક પોઈન્ટ છે એ વચ્ચે આપણે મૂકી દીધેલો હતો કે ભાઈ તરંગો દ્વારા થતું પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન છે. જો પ્રકાશનું કિરણ સ્વરૂપ પરાવર્તન અને વક્રીભવનના નિયમો ચકાસી શકે તો પ્રકાશનું તરંગ સ્વરૂપ છે એ પણ પરાવર્તન અને વક્રીભવનના નિયમો છે એ ફૂલફિલ કરતું હોવું જોઈએ. તો આજે જે આપણે અત્યારે ચર્ચા કરવાની છે એ જ કે ભાઈ જો પ્રકાશનું કિરણ જે છે એ સ્નેલ્સ નિયમનું પાલન કરતું હોય તો પ્રકાશનું તરંગ સ્વરૂપ છે એ પણ સ્નેલ્સ લો નું પાલન કરતું હોવું જોઈએ. એ વસ્તુ આપણે પ્રૂફ કરવાની છે. અને સ્નેલ્સ લો આપણને ખબર છે, સારી રીતે આર 1 sin થીટા 1 = r cos થીટા 2 બરાબર, અથવા તો sin i / sin r = n / 1. એ જ વસ્તુ જે છે એ અહીંયા તરંગ સ્વરૂપમાં પ્રૂફ કરવાની છે બરાબર. તો એના માટેની ચર્ચા આપણે કરીએ છીએ કે આપણે એની અંદર શું લેતા હતા કે ભાઈ પ્રકાશનું કોઈ એક કિરણની જ્યારે વાત કરતા હતા ત્યારે પ્રકાશનું એક કિરણ છે એ કોઈ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ટ્રાવેલ કરતું હતું ત્યારે એ લંબ તરફ વળતું અને એની સ્પીડ છે એ ઘટતી અને એની તરંગ લંબાઈ છે એ n માં ભાગની થતી. તો જો પ્રકાશનું કિરણ છે એ આ બધી પ્રોપર્ટી ફૂલફિલ કરતું હોય તો પ્રકાશનું તરંગ સ્વરૂપ છે એ પણ આ બધી જ પ્રોપર્ટી છે એને ફૂલફિલ કરતું હોવું જોઈએ. તો લેટ્સ સી, જોઈએ કેના માટે છે ને તમારે એક વસ્તુ વિઝ્યુલાઇઝ કરવાની છે. સૌથી પહેલા તો તમે આ વસ્તુ કરી જુઓ ભાઈ કે કોઈ એક આ સપાટી છે, આની નીચે નું માધ્યમ જે છે અહીંયા જે નીચે માધ્યમ છે માનો કે અહીંયા સુધી ચલો બહારનું હવાનું માધ્યમ છે એ કોઈ એન વન માધ્યમ છે અને આ કોઈ એન ટુ માધ્યમ છે જેને પાણીનું માધ્યમ અથવા તો વક્રીભવનનું માધ્યમ આપણે કહીએ છીએ. તો હવે પહેલા જે કિરણ હતું ને કિરણ ને હું સીધી આવી રીતે ડ્રો કરતો, પણ કેમ કે અહીંયા માનો કે મારાથી ઉદગમ ઘણું તો દૂર છે, ઉદગમ ખૂબ દૂર છે અને હું એના તરંગ સ્વરૂપની ચર્ચા કરું છું. તો ઉદગમ દૂર હોય તો દૂરના ઉદગમ માંથી આવતા તરંગો છે એ લગભગ બરાબર કેવા હોય, સમતલ તરંગો હોય. તો માનો કે અહીંયા ખૂબ દૂરના ઉદગમ માંથી આવી રીતે તરંગો છે એ આવે છે અને સપાટી ઉપર પડે છે. તો દૂરથી આવતા તરંગો છે એને કેવા તરંગો કીધા છે, સમતલ તરંગો કીધા છે. તો સમતલ તરંગો છે આ રીતે ટ્રાવેલ કરશે, આગળ જશે, આવશે કે નહીં, આ રીતે કઈ આગળ વધશે. તો ખાસ અહીંયા જુઓ આ જે સપાટી છે એને કોઈ નામ આપી દો પી, પી પ્રાઇમ સપાટી છે બરોબર. અને અહીંયાથી કોઈ આ એક તરંગ કર્યો છો, મેં અહીંયા સરળતાથી બે તરંગો દેખાડ્યા છે જેથી કરીને આપણે સમજવા મળી શકે. ખરેખર અહીંયા વચ્ચે ઘણા બધા તરંગો હોય છે કેમ કે અકોર્ડિંગ ટુ હાઇગન્સ પ્રિન્સિપલ આપણને ખબર છે કે તરંગનું દરેક બિંદુ છે એ એક સ્વતંત્ર તરંગ અગ્ર તરીકે વર્તી શકે. તો આ જે તરંગ છે એ તરંગને હું અહીંયા ઘણા બધા તરંગો અગ્ર વિચારી શકું, પણ અત્યારે સરળતા ખાતર મેં ખાલી બે તરંગો અગ્ર લીધા છે જેને હું નામ આપી દઈશ, કોઈ પણ નામ આપી શકે. આ એક તરંગ અગ્ર એ છે અને આ એક તરંગ અગ્ર બી છે. હવે આ જે તરંગ અગ્ર જો આ તરંગ અગ્ર આવી રીતે આવે છે, જો આપ લંબમાં આ ભાગ કરીએ તો હું વક્રીભવનનો નિયમ પાછું ન ચકાસી, એટલા માટે અહીંયા માનો કે આવી રીતે ઇન્સિડન્સ થાય છે. તો આ જે છે એ સપાટીને દોરેલો લંબ થશે ભાઈ, સપાટીને દોરેલો લંબ. તો પહેલા તો માધ્યમમાં અહીંયા જ્યારે હવાના માધ્યમમાં એની ઝડપ જે છે ને એ તરંગની ઝડપ છે ને એ કોઈ વી વર્ગ હતી, હવાના માધ્યમમાં એની ઝડપ છે એ કોઈ વી વર્ગ હતી. હવે એની બદલે સ્વાભાવિક છે કે તરંગ અહીંયા આવું છે એટલે શું થશે, હવે વક્રી અહીંયા જે ખૂણે આપાત થયો છે એ ખૂણે એંગલ ઓફ ઇન્સિડન્સ આપાત કોણ આઈ કહેશું આપણે એને. તો જુઓ અહીંયા જે જે બિંદુ એડે છે ને એ બિંદુને હું નામ આપી દઉં એ પ્રાઇમ આપી દઉં, ચલો અત્યારે સરળતા ખાતર નામ આપવા માટે. તો જુઓ જોઈ આ જ્યારે અહીંયા આડે છે ત્યારે આ તરંગનું વેવ ફ્રન્ટ જે છે એ તો આને લંબ થશે, તો ટૂંકમાં આ તરંગ જે અહીંયા આવી રીતે ટ્રાવેલ કરતા હોય ને તો ત્યારે બી તરંગ છે ને અહીંયા પહોંચ્યું છે. જ્યારે એ તરંગ અહીંયા સપાટીને સ્પર્શ્યું છે, ખાસ સમજો, જ્યારે એ તરંગ અહીંયા સપાટીને સ્પર્શ્યું છે ત્યારે બી તરંગ ખાલી અહીંયા પહોંચ્યું છે, મતલબ હજી બી તરંગ છે એ કઈ સપાટીને સ્પર્શ્યું નથી કેમ કે અમુક એંગલ થી ઇન્સિડન્સ થઈ છે. જો લંબ ઇન્સિડન્સ કરતા હોય તો બે સાથે ટ્રાવેલ કરતા બરોબર ને, પણ
લંબ ટ્રાવેલ નથી કરતા, લંબ ટ્રાવેલ કરાવવાનું કરાવશો તો પછી મોટી કોણનો નિયમ નહીં ચકાશે, એટલા માટે આપણે અમુક એંગલ ઓફ ઇન્સિડન્સ થી એને આપાત કરવો પડશે. ત્રાસુક્ત પ્રકાશનું કિરણ આપણે આપાત કરતા હતા તો આને ત્રાસુક્ત આપાત કરવો પડે. તો જો ભાઈ આ એંગલ ઓફ ઇન્સિડન્સ થાય ને તો જો આ તો ઓબ્વિયસ વાત છે, આ તો કેટલો થશે 90 ડિગ્રી થશે, કેમ કે બંને તરંગો એકબીજાને સમાંતર છે. તો આ જો આ 90 આ 90 આ 90 થશે તો આ એંગલ છે ને એને પણ એંગલ ઓફ ઇન્સિડન્સ આઈ જ કહેવાય. ભૌમિતિક રીતે તમે ચકાસો હોય તો આવી રીતે ચકાસી શકો. આ કુલ કેટલું 90, આ આઈ તો આ પણ આઈ થાય છે. તો જ્યારે એ ડેશ, જ્યારે એ તરંગ એ ડેશ ઉપર પહોંચ્યું ત્યારે બી તરંગ છે બી ડેશ ઉપર પહોંચ્યું. અને હવે જોજો ખાસ, જ્યારે જ્યારે જો આ પાછે ને આ કોઈ સર્ટેન ટાઈમ ટી ટી ટાઈમ માં આપણે ડિઝર્વ છું, સોરી ઓબ્ઝર્વેશન કરતા જવાનું છે કે આફ્ટર ધ ટી ટાઈમ માં હું ફેરફાર થતો છે, ઈ વસ્તુ નોંધતી જવાની છે. તો કે ભાઈ અત્યારે જો સપાટીને સ્પર્શું ત્યારે એ આ જે એ તરંગ છે એ ડેશ પાસે છે અને બી છે એ બી ડેશ પાસે છે. તો જ્યારે બી ડેશ છે ઈ આગળ વધી અને સપાટીને સ્પર્શશે ત્યારે ત્યાં સુધીમાં આને કઈ ટ્રાવેલ કર્યું છે અહીંયા આટલું સમજો ખાસ. જ્યારે બી ડેશ છે એ અહીંયા કોઈ માનો કે સી બિંદુ નામ આપ્યું હોય, સરળતા ખાતર સી બિંદુ નામ આપ્યું હોય, તો ત્યારે જ્યારે એ તરફ એ ડેશ પાસે હતું બી તરફ બી ડેશ પાસે હતું ત્યારે બી ડેશ થી સી સુધીનું ડિસ્ટન્સ આ આટલું ડિસ્ટન્સ કેટલું થયું કહેવાય. એનો વેગ જો વી વન હોય તો આ આટલું ડિસ્ટન્સ છે એ વી વન ઇન્ટુ ટાઈમ ટી થશે. V is equal to D by T, તો V is equal to V into T. તો આ આટલું ડિસ્ટન્સ કેટલું થયું V1 T થયું હોય, પણ આ આટલું ડિસ્ટન્સ સેમ ટાઈમ માટે આટલા આટલા જ ટાઈમ માટે આટલા આટલા ટાઈમ માટે આ ડિસ્ટન્સ કેટલું થયું કહેવાય, તો કે V to T થયું કહેવાય. કેમ V to T થયું કહેવાય, કેમ કે ભાઈ આ માધ્યમમાં આનો વેગ કેટલો હશે V2 જેટલો, જે આપણને સારી રીતે ખબર છે હવે કે V1 greater than V2 હશે. કિરણ પ્રકાશ શાસ્ત્ર ઉપરથી આપણને ખબર છે હમણાં પાછા અહીંયા આવી ગયું કે V1 greater than V2 છે. તો હવે આનું નવું ફ્રન્ટ બન્યું, જો અહીંયા એક ફ્રન્ટ આપણે બનાવ્યું હતું તો એની જેમ અહીંયા એક ફ્રન્ટ બનાવી દેવાનું. તો આનું હવે નવું ફ્રન્ટ થયું કહેવાય, કહેવાય કે નહીં. તો જો આ અમારો વક્રીભવન કોણ R હોય ભાઈ, તો આ જે કોણ છે ને આ જે કોણ એંગલ છે ને એને પણ વક્રીભવન કોણ R જ કહેવાય છે, વક્રીભૂત કોણ આ જ કહેવાય છે. કેમ કે જુઓ ભાઈ આ તો છે કેટલો થશે 90 ડિગ્રી નો થશે, સેમ આ તે એંગલ કેટલો થશે 90 ડિગ્રી નો થશે. તો જો હું હવે એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્લેક્શન ની વાત કરું તો મારા પાસે એંગલ ઓફ ઇન્સિડન્સ ને જો હું સાઈન આઈ લખું તો સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ આના માટે હું થાય સામેની બાજુના છેદમાં સોરી સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ હું થાય સાબાના છેદમાં કર્ણ અને કોસ સી ઇઝ ઇક્વલ ટુ થાય પાબાના છેદમાં કર્ણ. તો અહીંયા જો આને આને હરખી રીતે જોજો આવી રીતનો પાઠ પડશો. તો આ જે છે આ એંગલ માટે સામેની બાજુ કઈ થઈ B પ્રાઇમ C થઈ કહેવાય. અહીંયા હું કરું ભાઈ કે સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ, તો સાબા સામેની બાજુ કઈ થઈ કહેવાય, તો કે B પ્રાઇમ C થઈ કહેવાય. અને કર્ણ કયો થઈ ગયો, જો અહીંયા કેટલી એંગલ ઓફ ઇન્સિડન્સ આય છે અહીંયા એંગલ 90 ડિગ્રી છે તો કર્ણ કયો થયો કહેવાય, A પ્રાઇમ C થયો કહેવાય, કહેવાય કે નહીં. તો કર્ણ થશે A પ્રાઇમ C. હવે સેમ એની જેમ જ તમે એંગલ ઓફ રિફ્લેક્શન R ની વાત કરો તો એને પણ સાઈન એંગલ કરો તો સાઈન R ઇઝ ઇક્વલ ટુ શું થશે, સાબાના છેદમાં કર્ણ થશે કે નહીં. તો સાબાના છેદમાં કર્ણ, તો જો અહીંયા આ કાટકોણ ત્રિકોણ છે આ એંગલ ઓફ R છે તો સામેની બાજુ કઈ છે આ થઈ કહેવાય, મતલબ આને ઉપર પણ નામ આપી દો B, ચલો સામેની બાજુ કઈ છે A પ્રાઇમ D થઈ કહેવાય. તો માનો કે A પ્રાઇમ D અપોન કર્ણ કયો થશે, જો કર્ણ આ જ થશે કેમ કે આ એંગલ 90 ડિગ્રી નો છે કે નહીં, આ આખો 90 ડિગ્રી નો છે, આ 90 ડિગ્રી નો છે, તો ઓબ્વિયસ વાત છે કે કર્ણ આ થયો કહેવાય A પ્રાઇમ C. તો હવે જુઓ સાઈન આઈ મળી ગયું છે સાઈન આર મળી ગયું છે તો સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ આમ લખો અને સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ બી પ્રાઇમ સી અપોન એ પ્રાઇમ સી મળેલું છે તો બી પ્રાઇમ સી ઇઝ ઇક્વલ ટુ થશે. જો બી પ્રાઇમ સી આટલું ડિસ્ટન્સ કેટલું છે V1 T જેટલું છે તો મૂકી દો અહીંયા V1 T અપોન A પ્રાઇમ C ડિસ્ટન્સ મને ખબર છે
नहीं a प्राइम सी एम नाम एम ना અને sin r બરાબર શું થશે તો sin r is equal to શું થઈ જશે અહીંયા શું મળ્યું છે મને a પ્રાઇમ d upon a પ્રાઇમ c તો a પ્રાઇમ d આ ડિસ્ટન્સ કેટલું છે તો કે ભાઈ v2 જેટલા વેગ થી એટલું અંતર કાપવામાં આવે છે તો v2 જેટલા વેગ થી એટલું અંતર કાપવામાં આવતું હોય તો આ ડિસ્ટન્સ થશે v2t upon a પ્રાઇમ c આ મને મળ્યું છે સમીકરણ નંબર 1 આ મળ્યું છે સમીકરણ નંબર 2 હવે મારે sin y / sin r જોતો છે સ્નેહ લો મારે પ્રૂફ કરવો છે તો આપણે સમીકરણનો ગુણોત્તર લઈ લો તો બધા સમીકરણનો ગુણોત્તર લઈશ તો મને મળશે અહીંયા sin y / sin r is equal to a પ્રાઇમ c નો કેન્સલ થઈ જશે તો v1 t / v2 t તો હવે તમે જુઓ છો તો કે ભાઈ sin y / sin r is equal to તમને શું મળ્યું v1 / v2 મળ્યું કે નહીં હવે મારે આને વક્રીભવન સાથે સરખાવવું છે તો આપણને ખબર છે કે માધ્યમનો વક્રીભવનાંક n બરાબર શું થાય c / v થાય n is equal to c / v થાય તો હું એમ કહી શકું કે v proportional to 1 upon n થશે કે નહીં v proportional to 1 upon n તો હું અહીંયા એમ કહી શકું કે v1 / v2 is equal to હું લઈ શકું n2 / n1 લખી શકાય કે નહીં v2 / v1 is equal to લખી શકાય n2 / n1 તો મૂકું અહીંયા હું આ સમીકરણમાં v1 / v2 ની કિંમત તો કે ભાઈ sin i upon sin r is equal to v1 / v2 ની જગ્યાએ હું લખીશું n2 / n1 તો તમને જુઓ તો સ્નેચ નો મળી ગયો કે નહીં n1 sin i is equal to n2 sin r જે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં મતલબ પ્રકાશના તરંગ સ્વરૂપ માટે પણ પ્રકાશના વક્રીભવન અને પરાવર્તન માટે સ્નેચ લો છે એ આપણે પ્રૂફ કર્યું જો બાકી આની અંદર ઘણી બધી થિયોરેટિકલ વાતો અને લવ છે પણ જેની અંદર આપણે પડવાની જરૂર છે નહીં તમને જો પૂછી શકાય તો એવો પ્રશ્ન પૂછી શકાય કે પ્રકાશના તરંગ સ્વરૂપ માટે સ્નેચ નિયમ તારવો પ્રકાશના તરંગ સ્વરૂપ માટે સ્નેહનો નિયમ તારવો અથવા તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન સમજાવો બરોબર તો આ વાત કટી કરવાની રહે હવે આના સમીકરણ પરથી તમે આમી જઈ શકો ભાઈ કેમ કે મને ખબર છે કે n પ્રોપોર્શનલ ટુ 1 / λ થશે અથવા તો λ પ્રોપોર્શનલ ટુ 1 / n થાય થાય કે નહીં તો એનો મતલબ એમ થાય કે મારું આનું આ સમીકરણ અથવા તો મારું જો આમ કરવું હોય તો કે ભાઈ λ1 / λ2 is equal to શું થશે n2 / n1 તો હવે n2 / n1 is equal to કે શું આવ્યું છે v1 / v2 તો એનો મતલબ તમે એમ કહી શકો કે λ1 / λ2 is equal to v1 / v2 કહી શકાય કે નહીં આરામથી તમે આ વસ્તુ છે એ સમજી શકો અને હવે એક વસ્તુ ખબર પડી ગઈ કે λ proportional to v મળે છે મતલબ લેમ્ડા પ્રોપોર્શનલ ટુ v મળતો છે મતલબ કે પ્રકાશની આવૃત્તિ જે છે એ પ્રકાશના વક્રીભવન કે પ્રકાશના પરાવર્તનથી સ્વતંત્ર છે મતલબ કે જ્યારે માધ્યમ બદલાશે ત્યારે માત્ર પ્રકાશની તરંગ લંબાઈ બદલાશે અને એનો વેગ બદલાશે એની તરંગ લંબાઈ ઘટશે અને વેગ પણ ઘટશે ખાસ યાદ રાખજો તરંગ લંબાઈ ઘટે છે અને વેગ ઘટે છે એટલા માટે આવૃત્તિ અચળ રહે છે સમજાય છે આવૃત્તિ અચળ શું કામ રહે છે કેમ કે તરંગ લંબાઈ પણ ઘટે છે અને વેગ પણ ઘટે છે તો આવૃત્તિનો વેગ સાથેનો સંબંધ તમે તરંગો ચક્રની અંદર ખૂબ સારી રીતે ભણી ગયા છો એટલે એની પરથી અમારે બીજું કંઈ કહેવાની જરૂર નથી રહેતી તમને અહીંયા એક વસ્તુ પ્રૂફ થઈ જાય છે કે પ્રકાશ પાતળામાંથી ઘટ માધ્યમમાં કે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે એની તરંગ લંબાઈ અને વેગ બંને બદલાતો હોવાથી પ્રકાશની આવૃત્તિ જે છે એ કેવી રહેશે અચળ રહેશે કોઈ સિમ્પલ વસ્તુ છે સમજી શકાય એવું છે ભાઈ કઈ નવું છે અને કેમ કે એક છે એ વેગના સમપ્રમાણમાં છે એક છે એકના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે બે એક બીજાની અસર નાબૂદ કરી નાખે એમ ખાલી ભાષા કેવો હોય તો હું છે એટલા માટે આવૃત્તિ છે કેવી રહે છે અચળ રહે છે આગળ થિયોરેટિકલ ઘણા બધા દાખલાઓની અંદર આ વસ્તુ કહે છે કે વેગ આવૃત્તિ અચળ રહે છે આવૃત્તિ અચળ રહે છે શું કામ આપણે એક જ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે માધ્યમ બદલાવાથી પ્રકાશનો વેગ અને તરંગ લંબાઈ બંને બદલાય છે જો આમાં બેમાંથી એક જ બદલાતું હોત ને તો આવૃત્તિ બદલાય બરોબર તો
એને અકોર્ડિંગ આવૃત્તિ વધે કે ઘટે થાય, પણ કેમ કે બંને ચેન્જ થાય છે એટલા માટે આવૃત્તિ બદલાશે નહીં. ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાનું છે, પ્રકાશની આવૃત્તિ બદલાશે નહીં. અચ્છા, હવે તમારા તમારા મટીરિયલની અંદર આની આ વસ્તુનો કિસ્સો છે ને, જ્યારે આમાંથી નિર્ગમન પામે ને ત્યારનો આપેલો છે, જે તમારે જાતે વાંચી લેવાનું છે. કેમ કે આ સિમ્પલ વસ્તુ પપ્પુ જેવી તમને સમજાઈ જાય એવી છે. જો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય ને તો ઘટના આ આપણે શું કહ્યું, પાતળામાંથી ઘટમાં જાય તો ઘટમાંથી પાતળા માટે સેમ આ જ પ્રોસેસ થશે. હાલાકી એની શું તમને તારવણી તમારા મારા મટીરિયલની અંદર આપી નથી, ખાલી ધીરે વ્યાખ્યાયિત વાતો કહી દીધેલી છે. તો ઈ વાતો છે આપણે ખાસ કરી રીતે વાંચી જવાની છે, સમજી જવાની છે. કેમ કે આરામથી સમજી જાય કે જો આ ઘટમાંથી પાતળામાં જેમ આવશે આનો આ પ્રકાશ ઉતરો છે ને આગળ વધારો ને ભાઈ, તો સૌથી પહેલા કયો આ ઇન્સિડન્સ થશે. આ ઇન્સિડન્સ થશે મતલબ એ ફ્રન્ટ સૌથી પહેલા બહાર નીકળશે. તો એ ફ્રન્ટ સૌથી પહેલા બહાર નીકળશે તો ત્યાં જ્યાં સુધીમાં આ તરંગ અહીંયા પહોંચશે ત્યાં સુધીમાં આ કેટલું આગળ વધ્યું એના આધારે બેના ગુણોત્તરનું સમીકરણ લેવું. સેમ એની જ વસ્તુ તમે પ્રૂફ કરી શકશો, એમાં કઈ નવું કે વધારે વિશેષતા છે નહીં. હા, એક વસ્તુ તમે સમજીશું કે જો ઘટમાંથી પાતળા માધ્યમમાં આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધશે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. અને તો ભાઈ સ્નેર સ્લો જો પ્રૂફ થતો હોય તો સ્નેર સ્લો ઉપરથી ક્રાંતિ કોણની ને પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત આવે છે. ક્લિયર થાય છે? આપણો એક ઝોન અંતે સ્નેર સ્લો એપ્લાય થઈ ગયો છે મતલબ આ બધી વસ્તુ સમજી શકાય, અને પૂર્ણ આંતરિક પરાવર્તન જેવી ઘટના પણ છે એ સમજી શકાય. મતલબ કે પ્રકાશનું તરંગ સ્વરૂપ છે ઈ પરાવર્તન, વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન જેવી બધી જ ઘટનાઓ છે એને ખૂબ સારી રીતે સમજાવી શકે છે એમ કહીએ તો પણ ચાલે. બરોબર, હવે આટલી વસ્તુ સમજાય તો આની ઉપરથી એક નાનકડી અવસ્થી ચર્ચા એ પણ કરી લઈએ કે પ્રકાશનું પરાવર્તન કેમ સમજી શકે પરાવર્તન. હાલાકી આપણે આની ચર્ચા છે યાદ કરી ચુક્યા છીએ, છતાંય આપણે ઝડપથી ચર્ચા કરી નાખીએ કે માનો કે આ કોઈ માધ્યમ એન વન હોય, આ કોઈ માધ્યમ એન ટુ હોય, મિરર કહ્યું ને આ ભાગ મિરર બરોબર, એન વન એન ટુ નથી કહ્યું મારે, અહીંયા મિરર કહેવું છે કેમ કે પરાવર્તન કરાવું છે એટલે અરીસો રાખ્યો છે, કહી દો તો યાર અહીંયા મેં અરીસો રાખેલું છે. હવે કોઈ પ્રકાશનું દૂરથી આવતું આવું કોઈ વેવ ફ્રન્ટ પણ ખાસ ધ્યાન રાખો કે જ્યારે આ તરંગ એ છે આ એ પ્રાઇમ છે, જ્યારે એ પ્રાઇમ અહીંયા પહોંચ્યું છે ત્યારે આ તરંગ તો હજી અહીંયા છે, આ બી હોય તો આ બી પ્રાઇમ હોય બરોબર. તો સિમ્પલ એની જ વાત થાય કે જુઓ જ્યારે આ અહીંયા પહોંચો અહીંયાથી જ્યારે આ અહીંયા સી બિંદુ એ પહોંચશે ને ત્યાં સુધીમાં તો આ ભાઈ છે ને પાછો વળી ગયો છે બરોબર ને. અહીંયા જો હું લંબ દોરું સપાટીને લંબ દોરું તો જેટલા એંગલ ઇન્સિડન્સ જેવો છે એટલા એંગલે પરાવર્તન થઈ ગયું છે, તો આ અહીંથી પાછો બધું વળી જશે. મતલબ ઈ જે પાછો વળે છે તો ઈ એક તમને આ છે ઈ પણ અહીંયાથી પાછો મળશે બરોબર. તમને આકૃતિની અંદર આવી રીતે કંઈક દર્શાવવાની કોશિશ કરી છે તો આ પ્રમાણે તમે ડ્રો કરી શકો. સમજો ખાસ વાત કે આ સી છે ને ઈ સી પ્રાઇમ પાસે અને આ જે છે ને ઈ સી ડબલ પ્રાઇમ પાસે પહોંચશે, પણ સી ડબલ પ્રાઇમ છે ને એનું અંતર વધુ હોય છે અને સી પ્રાઇમ છે ને એનું અંતર ઓછું હોય છે. કેમ કે અહીંયા એ પાસે છે ને એ ઝડપથી અસર આવે છે ત્યાં સુધીમાં તો આ સપાટીએ પહોંચ્યો હતો, તો એ સપાટી પહોંચશે ત્યાં સુધી પણ આને કઈ અંતર કાપી હોતી જોઈશે બરોબર ને. તો સેમ એ જ વસ્તુ હતી કે ભાઈ આપાત કોણ અને આપાત કોણ અને નિર્ગમન કોણ અથવા તો પરાવર્તિત કિરણ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ બંને સપાટીના લંબ સાથે બનાવેલા ખૂણાનું મૂલ્ય કેવું છે સરખું છે, અથવા તો આપાત કોણ અને પરાવર્તન કોણ મૂલ્ય કેવું છે સમાન છે, અને આપાત કોણ પરાવર્તન કોણ અને સપાટીને દોરેલો લંબ થઈને એક જ સમતલમાં છે, જે પરાવર્તનનો બેઝિક નિયમ છે. પરાવર્તનના બે નિયમો ખ્યાલ છે ને ભાઈ, રે ઓપ્ટિક્સ ની અંદર ખૂબ સારી રીતે ભણી ગયા. આપાત કોણ અને પરાવર્તક કોણ મૂલ્ય કેવું છે સરખું હોય છે, આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં છે. ભણી ગયા કે નહીં આવું બધું? તો સિમ્પલ બેઝિક નાની મોટી લોકો છે
आ बधीज वार्ताओ छे एने खूब शांति थी वांची जवानी होय खाली बराबर एनी अंदर बहु वधारे पड़तुं छे ने माथुं मारवानी काई जरूर छे क्लियर शांति थी वांची जाओ एटले समझाई जाय एम छे केम के तमे किरण प्रकाश शास्त्र आ रीते समझावो ने तो तमने एनी अंदर कोई प्रॉब्लम न थाय એટલે મેક શ્યોર કે બધી થિયરીઓ છે ભાઈ એટલીસ્ટ વન ટાઈમ વાંચવાની છે અને લખવાની તો છે જ તે હોમવર્કમાં વન ટાઈમ તો છે જ પણ એને ખૂબ સારી રીતે એક વખત વાંચી જવાનું છે ક્લિયર તો વાંચી આપણે બધી થિયરીઓ છે એક વખત તો કે ભાઈ હાઇડ્રેશન સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન અને પરાવર્તન સમજો તો કે સૌથી પહેલા આપણે એનું વક્રીભવન સમજીએ હવે આપણે હાઇડ્રેશન સિદ્ધાંતનો ઉપયોગ કરીને વક્રીભવનનો નિયમ લાવીશું 10.14 માં દર્શાવ્યા અનુસાર ધારો કે માધ્યમ એક અને માધ્યમ બેની છુટી પડતી સપાટી P P પ્રાઇમ હોય માધ્યમ એક અને માધ્યમ બેની છુટી પડતી સપાટી P P પ્રાઇમ હોય તો ધારો કે માધ્યમ એક અને માધ્યમ બે માં પ્રકાશની ઝડપ અનુક્રમે V1 અને V2 હોય આવી રીતની સિચ્યુએશન હોય તો શું કરશો BC એને સંજ્ઞાઓ કરી છુટી છુટી આપીશો અહીંયા A પ્રાઇમ એ આપ્યું છે અહીંયા B B પ્રાઇમ આપેલું છે એટલે આપણે એની કાંઈ ચિંતા કરવાની છે નહીં તો જો આ જે તરંગ છે ને અહીંયા એક ખાસ નોંધી નાખો આ તરંગ છે ને આપાત તરંગ કરે છે અને જે આ તરંગ છે ને એ વક્રીભૂત તરંગ કરે છે કેમ કે અહીંયા વક્રીભૂત થાય છે સેમ એજ રીતે અહીંયા જે છે ને આ આ જે તરંગ છે ને એ કયું છે આપાત તરંગ છે અને જે આ તરંગ જે છે ને એ કયું છે પરાવર્તિત તરંગ છે એટલે ખાસ આપાત તરંગ અને પરાવર્તિત તરંગને નામ આપવામાં ખાસ સરખી રીતે સમજો તો વક્રીભૂત તરંગનો આકાર નક્કી કરવા માટે આપણે બીજા માધ્યમમાં બિંદુ A પાસે V1 ટાઉ જેટલી ત્રિજ્યા ધરાવતો ગોળો દોરીશું હવે ગોળો દોરવાની કે જરૂર ન પડે ટૂંકમાં કહેવા માંગે છે કે આ જેટલા સમયમાં અહીંયા પહોંચ્યું એટલા સમયમાં અહીંયા જે તરંગ છે એ રીતે અહીંયા પહોંચ્યું ટૂંકમાં આવી રીતે ટાવેલ બનતો એમ તો પહેલા તમે સમતો દેખાડશો પછી ગોળાકાર દેખાડી કન્ફ્યુઝ ન કરે બરોબર ને આ જે ગોળો જે દોરો છે ને આ V2T ત્રિજ્યાનો V2B ત્રિજ્યાનો ગોળો દોર્યો છે જેને કઈ જરૂર નથી તમે આમ તો મૂંચી શકો કે ભાઈ આ જેટલા સમયમાં અહીંયા પહોંચ્યું છે ત્યાં આ પણ ટ્રાવેલ કરીને કઈક અમુક ડિસ્ટન્સ આગળ વધેલું છે પણ સ્વાભાવિક છે આ ડિસ્ટન્સ મોટો છે આ ડિસ્ટન્સ નાનો છે કેમ કે અહીંયા ઝડપ ઓછી છે અહીંયા ઝડપ વધુ છે બે તરંગો સમાન જ છે બરાબર સમજી શકાય એવી વસ્તુ છે ધારો કે C એ ગોળાકાર બિંદુ C આગળ દોરેલો સ્પર્શકનો સમતલ છે તો A is equal to V2 tau તમને V1 tau upon AC sin r is equal to V2 tau upon AC તો એ જ રીતે sin i by sin r is equal to V1 by V2 મળે હવે ઉપરના સમીકરણ પરથી આપણે એક અગત્યનું પરિમાણ મળે છે કે r less than to i લંબ તરફ દોરેલું છે તમને એ તો વસ્તુ યાદ છે ને ભાઈ હવે કે પાતાળામાંથી પાતાળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાઓ ત્યારે i greater than to r છે અને ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાઓ ત્યારે r greater than to i છે બરોબર એટલે આ એક વસ્તુ ખાસ સિમ્પલ આપણે ખ્યાલ છે આપણે લાસ્ટ પ્રયોગિક ની અંદર પણ ચર્ચા કરી હતી તો પ્રકાશ તરંગની બીજા માધ્યમમાં ઝડપ v2 અને પ્રથમ માધ્યમમાં ઝડપ v1 કરતા ઓછી છે હવે જો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c હોય તો આપણને ખબર છે કે n1 = c v1 અને n2 = c v2 તો જો આ બંને એકબીજાના પ્રપોર્શનમાં હોય તો એક ઘટે છે બીજું ઘટે છે તો f કેવી રહેશે
આ સબૂ ક્લિયર કરું અત્યાર સુધી તમને એમ કન્ફ્યુઝન થયું છે લેમ્ડા ચેન્જ થાય તો આવૃત્તિ ચેન્જ થાય કે નહીં યસ લેમ્ડા ચેન્જ થાય તો આવૃત્તિ ચેન્જ થાય પણ જો પ્રકાશનો વેગ અચળ રહેતો હોય ને તો પણ અહીંયા તો માધ્યમ બદલાય છે એટલે વેગ કઈ બદલાય છે તો સિમ્પલ વાત છે કે વેગ બદલાય છે એટલે સી આવૃત્તિ કેવી રહેશે અચળ રહેશે વેગ કઈ બદલાય છે તરંગલંબાઈ હોય બંને બદલાય જ છે તો એફ તો સરવાળે કેવી રહેશે અચળની અચળ જ રહેશે તો હવે પાતળા માધ્યમ આપણે વાપરી બોલને કીધું ને આમાંથી ઘટમાંથી પાતળા માધ્યમ વાપરી બોલ કરવું હોય તો હવે આપણે એક સમતલ તરંગ નું પાતળા માધ્યમ માં થતું વક્રીભવન વિચારીએ એટલે કે n2 n1 અને v2 v1 ઉપરની જેમ જ આવૃત્તિ 10.5 માં દર્શાવ્યા પ્રમાણે આપણે આગળ વધતા વક્રીભૂત તરંગ ની ચર્ચા કરીએ તો જુઓ અહીંયા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમની વાત છે તો ઘટ માંથી પાતળા માધ્યમની અંદર તમે જોશો તો જો પહેલા તરંગ જોશો ઓબ્વિયસ વાત છે કે પહેલા આ આવ્યું હતું આજ અહીંયા છે ખરે છે તો જેટલા ટાઈમમાં આ તરંગો આ સપાટીએ પહોંચે છે એટલા ટાઈમની અંદર આને ઘણું બધું ટ્રાવેલ કરી લીધું હશે કે નહીં સિમ્પલ વસ્તુ છે તો સ્વાભાવિક છે કે આ ડિસ્ટન્સ કરતા આ ડિસ્ટન્સ અહીંયા મોટો આવશે સેમ ઈ વસ્તુ સ્નેરસ પર એપ્લાય કરો આ એવો તો આર હોય તો બે નો ગુણોત્તર લ્યો સાઈન આઈ બાય સાઈન આર સેમ ઈની ઈ જ પ્રોસેસ થશે અને તમને ઈ જ સમીકરણ મળશે કે n1 સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ n2 સાઈન આર જેને આપણે સ્નેરસ લો કહીએ છીએ આપણે આઈસી ને નીચેના સમીકરણથી હવે વક્રીભૂત એ આપાત કોણ કરતા વધારે હશે પરંતુ હજી પણ n1 sin a = n2 sin r નિયમ પડા છે આપણે આઈસી ને નીચેના સમીકરણ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ sin ic = n2 / n1 sin ic = n2 / n1 જો પણ અહીંયા શું છે ઘટમાંથી પાતળું માધ્યમ છે બરોબર એટલે ખાસ ધ્યાન રાખજો i = ic તો sin r = 1 અને r = 90 થાય સ્વાભાવિક છે કે i greater than to ic માટે કોઈ પણ વક્રીભૂત તરંગ મળશે નહીં એટલા માટે કોણ ic ને ક્રાંતિક કોણ કહે છે અને ક્રાંતિક કોણ થી મોટા બધા જ આપાત કોણ માટે આપણને કોઈ વક્રીભૂત કિરણ મળશે નહીં કેમ કે ત્યાં શું થઈ ગયું છે પૂર્ણ આંતરિક પરાવર્તન આપાત કોણ મૂલ્ય ic કરતા વધશે એટલે શું થયું પ્રકાશનું કિરણ ઇનાઈઝ માધ્યમમાં પાછું ફરે તો તરંગ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાથી ઓળખી શકાય અપૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના અને તેના ઉપયોગો આપણે 9.4 ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આપણે કરી ચૂક્યા છે પરાવર્તનના નિયમો જો પરાવર્તનમાં સેમ મેક્સવેલ છે આવો એક તરંગ છે અહીં ઇન્સિડન્સ થાય છે આ એ બિંદુ અહીંયા પહોંચી ગથરાઈ ગયો પણ ત્યારે બી છે જે અહીંયા હતો તો જ્યારે આ અહીંયા જેટલા માથરા છે ત્યાં સુધીમાં તો આને ક્યાંક ટ્રાવેલ કરી દીધું હશે તો જ્યારે સી અહીંયા પહોંચે છે ત્યાં સુધીમાં આ જે વેવ ફ્રન્ટ છે એ પરાવર્તન પામીને અહીંયા છે પહોંચી ગયું છે તો જો આ જે તરંગ છે ને આ જે તરંગ છે એ તમારું આપાત તરંગગ્ર થઈ ગયો અને આ તરંગગ્ર છે એ કેવું તરંગગ્ર કેવો છે પરાવર્તન જે ખરેખર આમાં જ થશે પરાવર્તન પણ આપણે ખાલી એનો તરંગગ્ર દેખાડ્યો છે આ જે સી છે ત્યાંથી પરાવર્તન તો આમ જ થશે પણ ખાલી એનો તરંગગ્ર દર્શાવવા માટે થઈને આ ડિગ્રીનો ડ્રો કરી શકે એમાં પાછું કન્ફ્યુઝન થતા સાહેબ આ કેમ આમ પરાવર્તન પામે નહીં આ પરાવર્તનની દિશા નથી આ ખાલી તરંગગ્ર દેખાડ્યો છે આ જો આપાત તરંગગ્ર હોય તો આ છે પરાવર્તિત તરંગગ્ર થયું કેવું ખાલી એટલી સિમ્પલ વાત સમજાવવા માંગુ છું હવે પછી આપણે એક પરાવર્તનના નિયમની ચકાસણી કરીશું mn પર i કોણ આપાત તથા સમતલ તરંગગ્ર એ બીને ધ્યાનમાં લઈએ તો v એ તરંગની માધ્યમમાં ઝડપ v અને t એ તરંગગ્રને બિંદુ b થી c સુધી આગળ ખસવા માટે લાગતો સમય દર્શાવે છે તો અંતર bc = v * t થશે તો પરાવર્તિત તરંગગ્ર રચાવવા માટે આપણે આકૃતિ 10.6 માં દર્શાવ્યા અનુસાર બિંદુ A માંથી VT ત્રિજ્યાનો ગોળો દોરીએ ધારો કે બિંદુ C માંથી આ ગોળાને દોરેલ સ્પર્શક CE મળે છે આવા સ્પર્શક દોરવાની મેં કીધું કે જરૂર રહેતી નથી રહેતી કેમ કે તમે આરામથી સમજી શકો છો કે એક તરંગગ્ર અથડાઈ ગયું છે બીજું તરંગગ્ર જે થવાની વાર છે તો ત્યાં એક વેવ ફ્રન્ટ કરો એ વેવ ફ્રન્ટ છે જ્યાં સુધી ગોળો અહીંયા આવશે ત્યાં સુધી માં પરાવર્તન પામી ટેક આગળ વધી ગયું છે બરોબર તો પછી પાછા આ જે છે પ્રિઝમ વાળો એ આપણે આગળ કરી ચૂક્યા છીએ પરાવર્તન માટે અને વક્રીભવન માટે પ્રિઝમ આપણે આગળ ભણ્યા ને પ્રિઝમ ભણી ગયા પછી બલી કોણ ભણી ગયા એવી રીતે અરીસો ભણી ગયા તો આ બધી જ થિયરીઓ છે આજે ફરીથી એક વખત વાંચવાની છે અને લખવાની છે ખાસ યાદ રાખજો ફરીથી એક વખત વાંચવાની છે અને લખવાની છે તો હવે એક વસ્તુની ચર્ચા કરવાની આપણે રહી ગઈ છેલ્લો ટોપિક થિયોરિટિકલ દ્રષ્ટિએ કે કિરણ પ્રકાશ શાસ્ત્ર કેટલી હદ સુધી લાગુ પડી શકે આપણને બધાને મૂંઝવતો એક જ પ્રશ્ન
कि सर क्यारे किरण प्रकाश शास्त्र वापरवू अने क्यारे तरंग प्रकाश शास्त्र वापरवू, कन्फ्यूजन थाय ने। तो खास हवे आपणे ई वस्तु क्लियर करी नाखीए के केटली हद सुधी किरण प्रकाश शास्त्र वापरी शकाशे अने केटली हद सुधी तरंग प्रकाश शास्त्र वापरी शकाशे। तो एना माटे हुं एक सिंगल स्लिट एक्सपेरिमेंट लो तो आपणे खबर छे, सिंगल स्लिट एक्सपेरिमेंट मां तमने कहेवानी जरूर नथी, विवर्तन नी वात करू छुं। हुं विवर्तन नी वात करू छुं, खास याद राखजो। आ स्लिट नी पहोळाई छे ई कोई a जेटली छे, અહીંયાથી પ્રકાશ આપાત થાય છે, અહીંયાથી આ ડિસ્ટન્સ છે d કેતો તો ભાઈ, અને અહીંયા એક મધ્યસ્થ અધિકતમ રચાતું, પછી અહીંયા પ્રથમ દ્વિતીય આવી રીતે આપણે શલાકાઓ જોવા મળતી। તો યાદ કરો જો કે આ શલાકાની પહોળાઈ જે છે ઈ કેટલી થતી હતી, તો કે ભાઈ શલાકાની પહોળાઈ જે છે ને જેને આપણે બીટા વડે દેખાડતા હતા, તો શલાકાની પહોળાઈ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા d બાય a થતું હતું, બરોબર ને। પણ જો તમે ઓલો બ્લેડ વાળો એક્સપેરિમેન્ટ કર્યો હોય ને તો તમને ખ્યાલ હોય કે તમે જો બ્લેડ ને અને પડદા વચ્ચે કોઈ ફિક્સ ડિસ્ટન્સ રાખશો ને તો જ તમને ટપકો જોવા મળશે, જો એના કરતા ખૂબ વધારે ડિસ્ટન્સ રાખશો ને તો તમને ત્યાં શલાકા જોવા મળશે નહીં। મતલબ કે ભાઈ તરંગ પ્રકાશ શાસ્ત્ર છે આ ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે ઈ પ્રતિબિંબ કેટલા અંતરે કેપ્ચર કરો છો, બરોબર। તો જો આ ડિસ્ટન્સ ખાસ આ ડિસ્ટન્સ કયું, પડદા અને સ્લિટ વચ્ચે, મતલબ જે જગ્યાએ વ્યતિકરણ કે વિવર્તન રચાય છે ઈ જગ્યાથી પડદા સુધીના અંતર ઉપર ડિપેન્ડ કરે છે। જો તમે અહીંયા પડદો નહીં રાખ્યો હોય કે તમને કોઈ અહીંયા દૂરની દિવાલ ઉપર કે મોટી મોટી શલાકાઓ નહીં દેખાય, એનું એક લિમિટ હશે કે અહીંયા સુધી ઈ વક્રીભૂત કરી શકે છે। વક્રીભૂત કોણ એંગલ છે કેવો છે, ખૂબ જ નાનો છે, ત્યારે આપણે બહુ ચર્ચા કરી એંગલ ખૂબ નાનો, એંગલ ખૂબ નાનો, તો એંગલ ખૂબ નાનો હશે તો ઈ કે તમને અહીંયા સુધી મળશે, તો અહીંયાથી તમે આગળ જશો ને તો તમને ત્યાં કઈ પ્રકાશિત ભાગ જોવા મળશે નહીં। તો એ જ ડિસ્ટન્સ ની ચર્ચા કરવી છે જેના તમારા મટીરિયલ ની અંદર આ ડી ડિસ્ટન્સ ને એને હવે પાછો ઝેડ કહી દીધેલું છે, ખાસ આ ડિસ્ટન્સ ને એને ઝેડ કહી દીધેલું છે। અને પ્રાયોગિક રીતે આ વસ્તુ પ્રૂફ થયેલી છે કે તમારું જે આ જે છે ને બીટા ઇઝ ઇક્વલ ટુ તમે લેમ્ડા ઝેડ ઇન્ટુ એ કહી લખશો, બરોબર, તો એટલી પહોળાઈ ધરાવશે। પણ આ શેની ઉપર આધાર રાખશે, તો કે બીટા નું વાત કરું પ્રયોગ ઉપરથી ભાઈ, તો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર બાય લેમ્ડા અનુસાર ડિસ્ટન્સ હશે તો જ શલાકા જોવા મળશે। શું z is equal to a square by lambda, ખાસ યાદ રાખો zf આને સંજ્ઞાયિત કરવામાં આવે છે zf, તો zf is equal to a square by lambda અનુસાર ડિસ્ટન્સ હશે ત્યાં સુધી જ, મતલબ જો ડિસ્ટન્સ ખૂબ નાનું થયું કેમ કે તરંગ લંબાઈ ખૂબ નાની, zf છે એ નિયર બાય 1 થવો જોઈએ તો જ તમને પ્રકાશિત શલાકા કે પ્રકાશનું ટપકું જોવા મળશે। તો તરંગ લંબાઈ તો એંગસ્ટ્રોમ ના ક્રમની છે, સ્લિટ ની પહોળાઈ mm ની છે, એટલે mm નો સ્ક્વેર કરાયો જો આપણે, એટલે 10^-6 થઈ ગઈ, એટલે એનો મતલબ એમ થાય કે સ્લિટ ખૂબ જ સૂક્ષ્મ હોવી જોઈએ અને તરંગ લંબાઈ છે આપે લગભગ આનો ગુણોત્તર 1 સમથિંગ થતો હોય ને, તો મતલબ ઝેડ ની કિંમત તમને 1 સમથિંગ મળતી હોય તો જ તમે એ પ્રતિબિંબ છે જોઈ શકશો, ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુ, બરોબર। તો વાંચે એ વસ્તુ ભાઈ કે એ માપનના અડચણ, એ માપન અડચણ મતલબ સ્લિટ ની પહોળાઈ a, એટલે કે સ્લિટ અથવા તો છિદ્ર ને સમાંતર કિરણ કો જોડે પ્રકાશિત કરવામાં આવે તો તે લગભગ બરાબર લેમ્ડા બાય a જેટલા કોણે વિવર્તિત થશે। આની આ જો કોણીય પહોળાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને મળતું હતું લેમ્ડા બાય a, કેમ કે થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા બાય d થતું હતું, યાદ કરો આ બધું કોણીય છે, થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા બાય d થતું હતું, તો d d કેન્સલ થઈ જાય તો લેમ્ડા બાય a મળતું હતું, તો વિવર્તન કોણ જે છે એ તમને કેટલો મળતો હતો લેમ્ડા બાય a અનુસાર મળતો હતો। આ તેજસ્વી મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ છે, આ જે છે બીટા છે એનું છે એની રેખીય પહોળાઈ છે, આ જે છે એનું છે કોણીય પહોળાઈ છે, મતલબ એના વિવર્તન કોણ છે એમ કહી દો તો પણ ચાલે। આથી વિવર્તનના કારણે z જેટલું અંતર કાપતા વિવર્તિત કિરણ પણ z લેમ્ડા બાય a જેટલી પહોળાઈ ધારણ કરશે, ઈ પહોળાઈ છે ની પર ડિપેન્ડ છે, જો તમે ખૂબ નજીક રાખશો ને પડતો તો તમને ટોકસ ટપકું ખૂબ વધારે મોટું દેખાય, પણ જેમ દૂર લેતા જશો એમ ટપકું મોટું થતું જશે, પણ એક સમય એવો આવશે કે તમને ટપકું દેખાશે ને, તો ઈ ડિસ્ટન્સ ને આપણે z ડિસ્ટન્સ કીધું છે, ખાસ યાદ રાખજો।
એવું પૂછવું રસપ્રદ બનશે કે ઝેડ ના કયા મૂલ્ય માટે વિવર્તન ને કારણે કિરણપુંજ નો થતો ફેલાવો અડચણ ના માપ એના લગભગ બરાબર લઈ શકાય. મતલબ કે અહીંયા જે સ્લિટ છે એ સ્લિટ જવડું આ ટપકું મળે એના માટે આ ઝેડ કેટલું હોવું જોઈએ, તો ત્યાં સુધી ટપકું મળશે. કેમ કે હવે જો અહીંયા જે મળતી પ્રકાશની પહોળાઈ છે, સલાકાની પહોળાઈ છે, એ સ્લિટની પહોળાઈ કરતા વધી જશે તો દેખાશે નહીં. શું સ્લિટની પહોળાઈ કરતા આ મધ્યસ્થિતિકની પહોળાઈ વધી જશે તો તમને અહીંયા કાંઈ પડદા ઉપર પ્રકાશિત બિંદુ જોવા મળશે નહીં. મતલબ તમે પડદાને ધીમે ધીમે દૂર લેતા જાઓ, દેખાશે દેખાશે, પણ એક સમય એવો આવશે કે દેખાશે નહીં. તો એનો મતલબ એમ થયો કે તમારી પ્રકાશિત સલાકા રચાણી છે પણ એ હવે કિરણ સ્વરૂપમાં થઈ ગઈ એમ કહેવાય. અત્યાર સુધી તમે અહીંયા તમને સલાકા જોવા મળતી હતી, ત્યાં સુધી તમે એનો તરંગ સ્વરૂપમાં અભ્યાસ કરી શકો, પણ જો તમને સલાકા દેખાવાની બંધ થઈ જાય મતલબ કે ત્યાંથી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પડે. તો ઈ હદ છે કે ડિસ્ટન્સ ઝેડ ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર, તો વાંચીએ. આથી વિવર્તનના કારણે ઝેડ ઝેડ અંતર માપવામાં આવે છે અને ઝેડના કયા મૂલ્ય માટે વિવર્તનને કારણે કિરણપુંજનો થતો ફેલાવો અડચણના માપ એના લગભગ બરાબર થશે. તો કે આ એવું અંતર આપશે કે જેથી આગળ એ પહોળાઈ ધરાવતા કિરણપુંજમાં થતો ફેલાવો અગત્યનો બની જાય. જો ભાષા અલગ આપે છે, જેથી આગળ એ પહોળાઈ ધરાવતો એ જેટલી પહોળાઈ ધરાવતો કિરણપુંજમાં થતો ફેલાવો અગત્યનો બની જાય. તો એના માટે સંજ્ઞા આવે છે ઝેડ લગભગ બરાબર એ સ્ક્વેર વાય લેમ્બડા જેટલું હશે ત્યારે તમને અહીંયા સલાકા છે એ જેટલી મળશે, એ જેટલી પહોળાઈ. અને ઝેડ એફ ઇક્વલ ટુ એ સ્ક્વેર વાય લેમ્બડા. સમીકરણ 10.13 દર્શાવે છે કે ઝેડ એફ થી ખૂબ જ ઓછા અંતર માટે વિવર્તનના કારણે થતો ફેલાવો એ કિરણપુંજની જાડાઈ કરતા ઓછો હોય છે. જો સમજો, ઝેડ કરતા ઓછો અંતર, ઝેડ અંતર છે એ મેક્સિમમ અંતર છે કે જ્યાં સુધી તમે તરંગ પ્રકાશ અંતર લાગુ પાડી શકશો, એના કરતા ઓછા અંતરે વિવર્તનના કારણે થતો ફેલાવો એ કિરણપુંજની જાડાઈ કરતા ઓછી છે. અહીંયા જે કિરણપુંજ છે એની જાડાઈ કરતા સ્લિટની જાડાઈ છે, અહીંયા જે અધિકતમ હશે એની જાડાઈ છે એ ઓછી છે. પણ જો ખૂબ મોટા અંતરે કરશો, જ્યારે અંતર લગભગ ઝેડએફ જેટલું થશે ત્યારે સરખાવી શકાય તેટલું થશે, તો ઝેડએફ થી ખૂબ મોટા અંતર માટે વિવર્તનને કારણે થતો ફેલાવો કિરણ પ્રકાશ શાસ્ત્ર એટલે કે અડચણની પહોળાઈ એ થી થતો ફેલાવો પર પ્રભાવિત છે. ખાલી ભાષા અલગ વાપરી છે, ફરીથી વાંચું. જ્યારે અંતર ઝેડએફ જેટલું થશે ત્યારે સરખાવી શકાય, પણ ઝેડએફ થી ખૂબ મોટા અંતર, ઝેડએફ અહીંયા મળી ગયું છે, ચલો ઝેડએફ જેટલું, પણ ઝેડએફ કરતા વધારે અંતર પડતો રાખવું, ખૂબ મોટા અંતર માટે વિવર્તનના કારણે થતો ફેલાવો એ કિરણ પ્રકાશ શાસ્ત્રથી થતા ફેલાવા ઉપર પ્રભાવિત છે. મતલબ કે પછીથી તમે અહીંયા કોઈ સલાકાઓ રચાય છે એમ કહી શકશો નહીં. કેમ કે હવે ઈ એક ખાલી પ્રકાશિત ટપકું થઈ ગયું છે કે જળ છિદ્રમાંથી ખાલી કિરણ સ્વરૂપે પ્રકાશ પસાર થઈ જાય છે એમ સમજી શકાશે. એટલે ખાસ એક વસ્તુ ક્લિયર રાખજો કે પ્રકાશનું તરંગ સ્વરૂપ ક્યાં સુધી લઈ શકાશે, અહીંયા ઝેડ એફ સુધીના ડિસ્ટન્સ સુધી. તમે સલાકા હોય એને અલગ રીતે જોઈ શકશો, ત્યાં સુધી પ્રકાશ તરંગ પ્રોપર્ટી ધરાવે છે એમ કહી શકશો. પણ ઝેડ એફ કરતા વધારે ડિસ્ટન્સે તમારું પ્રકાશનું કિરણ સ્વરૂપ તમે સમજી, સોરી તરંગ સ્વરૂપ સમજી શકશો નહીં, ત્યારે તમારું કિરણ સ્વરૂપ જ લેવું પડશે. ક્લિયર ભાઈ? તો આટલી વસ્તુ છે એ ખાસ આપણે સમજવાની છે. હવે આ જે ઝેડએફ ઇક્વલ ટુ એ સ્ક્વેર બાય લેમ્ડા છે એ સમીકરણ ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આની નાની ચર્ચાઓ જે છે એના દાખલાઓ અને એમસીક્યુ માં કરવાની છે. ભાઈ વેવ ઓપ્ટિક્સ ની અંદર હવે એક લેક્ચર બાકી રહી ગયો છે તમારે, જેની અંદર થી આ બધાને રિલેટેડ દાખલા અને એમસીક્યુ છે એ આપણે ગણવાના છે. પણ મોટા ભાગની વાતો છે એ થિયોરેટિકલ છે, એટલે મેક શ્યોર કે આ લેક્ચર ની થિયરી ખૂબ સારી રીતે તમે ભણી ગયેલા હોવા જોઈએ. તમને ખૂબ સારી રીતે આ જે થિયરી જે છે એ ક્લિયર હોવી જોઈએ, પછી જ આપણે એનાથી આગળ વધી શકાશે. એટલે દાખલાઓની અંદર મેક્સિમમ લખો જે છે એ થિયોરેટિકલ લખો છે. તો અહીંયા મેં કીધેલી નાની નાની બધી વાતો જો તમને હરખી યાદ હશે તો તમે સારી રીતે દાખલાઓ છે એ ગણી શકશો. બરોબર ભાઈ? તો મેક શ્યોર કે આ લેક્ચર છે એને ખૂબ સારી રીતે ક્લિયર કરજો, સમજજો, થ્રી ડી ડાયમેન્શન ની અંદર આકૃતિઓ છે એને ખાસ ક્લિયર કરજો, અને પછી નેક્સ્ટ લેક્ચર ની અંદર મળીએ આપણે.